પરસોત્તમ રૂપાલા વિવાદ એક તરફ વધુ વકરી રહ્યો છે અને વિવાદને લઈને ગાંધીનગર કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન. ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ કમલમ પહોંચ્યા. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ગાંધીનગર કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહી છે આજે, અને બેઠક નિષ્ફળ રહ્યા બાદ હાલ ભાજપના ક્ષત્રિય સમાજના નેતા કમલમ પહોંચ્યા છે. સંગઠન મહામંત્રી રત્નાકર સાથે બેઠક કરી ભાજપના સંગઠન મહામંત્રીને ક્ષત્રિય સમાજની બેઠકની જાણકારી આપવામાં આવી. તમામ માહિતી સંકલન સમિતિ સાથે બેઠક તે અંગેને આપવામાં આવી. પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કમલમમાં હાજર, બળવંતસિંહ રાજપૂત, આઈકે જાડેજા, હકુબા જાડેજા પણ કમલમમાં હાજર છે, અને સંગઠન મહામંત્રી રત્નાકરને તમામ માહિતી આપવામાં આવી છે. રૂપાલા વિવાદને લઈને ગાંધીનગર કમલમમાં આ મહત્વપૂર્ણ બેઠક. આપને જણાવીએ કે આજે સૌથી પહેલા ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળી હતી, ત્યારબાદ સંકલન સમિતિની બેઠક, અને હવે કમલમ ખાતે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ પહોંચ્યા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ગાંધીનગરથી ફોનલાઈન પર જોડાયા છે. નિકુંજ, ગાંધીનગર કમલમ ખાતે હાલ મહત્વપૂર્ણ બેઠક ક્ષત્રિય સમાજના ભાજપના નેતા બેઠકમાં હાજર, શું અપડેટ મળી રહી છે જણાવશો? ક્ષત્રિય સમાજના જે ભાજપના નેતાઓ ક્ષત્રિય સમાજની બેઠકની અંદર પહોંચ્યા હતા અને જે બેઠક સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે, તે બેઠકની માહિતી આપવા માટે ભાજપના તમામ નેતાઓ હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત, આઈકે જાડેજા સહિતના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ કે જેમને ગઈકાલે જવાબદારી આપી હતી ક્ષત્રિય સમાજને સમજાવવા માટેની, બેઠક દ્વારા કોઈ ઉકેલ લાવવા માટેની, પરંતુ આજે જે બેઠક મળી તે બેઠકની અંદર સંપૂર્ણપણે બેઠકની અંદર કોઈ નિરાકરણ નથી આવ્યું. બેઠક નિષ્ફળ નીવડી હતી અને તેને જ લઈને આ બેઠક બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તે અત્યારે હાલ પહોંચ્યા છે અને પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજીને તમામ માહિતી જે છે તે આ બેઠક અંગેની આપવામાં આવી હોય, સોંપવામાં આવી હોય તેવી એક માહિતી જે છે તે મળી રહી છે. નિકુંજ, હાલ જે અપડેટ સામે આવી રહી છે, રત્નાકર પ્રદેશ સંગઠનમાં રત્નાકરને જે તમામ માહિતી આપવામાં આવી રહી છે, પરંતુ આગળનો સ્ટેપ શું હોઈ શકે ભાજપનો? કારણ કે ક્ષત્રિય સમાજ એકદમ અડગ છે કે માફી નહીં જ આપવામાં આવે, ઉમેદવાર બદલો, તો હવે ભાજપનો આગામી પગલું શું હોઈ શકે? સંભવિત રીતે ભાજપ જે છે તે હવે જે આગેવાનોને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે આગેવાનોએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પોતાની મીટિંગ અંગે જે બાબત નિષ્કર્ષ સામે આવ્યું હતું તે નિષ્કર્ષ અંગેની જાણકારી જે છે તે આપી છે અને હવે તેઓ પ્રદેશ કાર્યાલય કમલમ થી રવાના થઈ રહ્યા છે. આપણી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બાપુ, જે બેઠક ક્ષત્રિય સમાજ સાથે જિલ્લાના દરેક જિલ્લાઓમાં આવેદન પત્રો અપાઈ ગયા છે. આજે કચ્છ જિલ્લા મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું અને અમે હંમેશા રાજપૂત સમાજ ભાજપ સાથે જ રહ્યો છે અને અમે આજે પ્રદેશ પ્રમુખ વિગતવાર અમારી સંકલન સમિતિ સાથે વાત કરી, મહેન્દ્રસિંહ, આખી ટીમ અમારી હતી. સંકલન સમિતિ જે અમને રજૂ કર્યું એ અમે પાર્ટી હસ્તક બધું રજૂ કરી દીધું. હવે શું ઉકેલ, કારણ કે ક્ષત્રિય સમાજે કહ્યું કે સમાધાન પસંદ નથી, એનો નિર્ણય અમે તો હાઈકમાન્ડને જે વાત અમને રજૂ કરી હતી અમારી સંકલન સમિતિ એ અહીંયા રજૂ કરી દીધી. સંગઠન મહામંત્રીજીને જાણકારી મીટિંગ અંગેની આપવામાં આવી છે. હા, અત્યારે આપી દે. હાલમાં રત્નાકરજીને અમને જે જવાબદારી આપી હતી સમાજની સાથે બેસવાની, સમાજે ખુલ્લા મને જે વિષય મૂકવાનો હતો મૂક્યો, અમારે પાર્ટીનો વિષય છે અમે મૂક્યો છે. સમાજની જે લાગણી છે, જે વાત છે, એ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર મૂકવા માટે આજે અમે રત્નાકરજીને મળવા આવ્યા હતા. સરવૈયાજી છે અને હકુબા જાડેજા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કે જેમને જવાબદારી સોંપવામાં આવી હતી ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાન તરીકેની, કે ક્ષત્રિય સમાજને તેઓ જાય, મનાવે અને કોઈ સમાધાનનો ફોર્મ્યુલા જે છે તે અપનાવવામાં આવે. પરંતુ ક્ષત્રિય સમાજ સાથેની થયેલી અમદાવાદ ખાતેની આ બેઠક નિષ્ફળ નીવડી અને નિષ્ફળ નીવડેલી બેઠકની સમગ્ર બ્રીફિંગ આપવા માટે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે, આગેવાનો છે, તે પહોંચ્યા છે અને તેમને પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરને નિષ્ફળ બેઠક જે રહી છે અને ખાસ કરી ક્ષત્રિય સમાજની જે માંગણી છે તે અંગે તેમને અવગત કરવામાં આવ્યા છે અને મીટિંગનું બ્રીફિંગ હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરજીને સોંપવામાં આવ્યું છે.
નિકુંજ, હવે એક તરફ ક્ષત્રિય સમાજ અડગ છે કે તેઓ માફી નહીં માંગે, બીજી તરફ ભાજપ અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય. હવે લાગે છે કે રાષ્ટ્રીય સ્તરેથી કોઈ નેતા આમાં આવે અને ઇન્વોલ્વમેન્ટ લે અને આમાં કંઈક સમાધાન આવી શકે. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે અને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાલ આ ક્ષત્રિય સમાજના આગેવાનોએ સંગઠન મહામંત્રી રત્નાકર જય સાથે બેઠક કરી છે. બાપુ, જી, પ્રદેશ કમલમ આવ્યા છો, કંઈ જે બેઠક રહી હતી તે અંગે કંઈ જાણકારી આપી? આ વિષય માટે બધું પતી ગયું, મારે જે કહેવું તે વિષય માટે મેં કહી દીધું. કમલમમાં કંઈ આ અંગેની જાણકારી? પાર્ટીની બીજી મિટિંગ હોય ને એટલા માટે આવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે છે તે અહીં પહોંચ્યા છે, અન્ય ક્ષત્રિય આગેવાનો જે છે તે પણ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે જે બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના જે આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને જે બેઠકની અંદર જે નિષ્કર્ષ નીકળવામાં આવ્યો અને ખાસ કરી બેઠક જે નિષ્ફળ નીવડી છે તે બેઠક અંગેનું સંપૂર્ણ બ્રીફિંગ જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરને આપવામાં આવ્યું છે અને બેઠકની જાણકારી જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સોંપાઈ છે. તમામ નેતાઓ જે ક્ષત્રિય સમાજની બેઠકની અંદર હાજર હતા તેવા ભાજપના તમામ પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રીઓ હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. ત્યારે એક્સક્લુઝિવ વાતચીત આપને બતાવી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેની પૂર્વ શિક્ષણ મંત્રી હતા તેઓ અને તેમના દ્વારા એ જ કહેવામાં આવ્યું. નિષ્ફળ નીવડ્યા બાદ ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે અને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાલ આ ક્ષત્રિય સમાજના આગેવાનોએ સંગઠન મહામંત્રી રત્નાકર જય સાથે બેઠક કરી છે. બાપુ, જી, પ્રદેશ કમલમ આવ્યા છો, કંઈ જે બેઠક રહી હતી તે અંગે કંઈ જાણકારી આપી? આ વિષય માટે બધું પતી ગયું, મારે જે કહેવું તે વિષય માટે મેં કહી દીધું. કમલમમાં કંઈ આ અંગેની જાણકારી? પાર્ટીની બીજી મિટિંગ હોય ને એટલા માટે આવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે છે તે અહીં પહોંચ્યા છે, અન્ય ક્ષત્રિય આગેવાનો જે છે તે પણ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે જે બેઠક ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના જે આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને જે બેઠકની અંદર જે નિષ્કર્ષ નીકળવામાં આવ્યો અને ખાસ કરી બેઠક જે નિષ્ફળ નીવડી છે તે બેઠક અંગેનું સંપૂર્ણ બ્રીફિંગ જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરને આપવામાં આવ્યું છે અને બેઠકની જાણકારી જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સોંપાઈ છે. તમામ નેતાઓ જે ક્ષત્રિય સમાજની બેઠકની અંદર હાજર હતા તેવા ભાજપના તમામ પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રીઓ હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. સંકલન સમિતિની બેઠક સદંતર નિષ્ફળ નીવડી અને ત્યારબાદ સંગઠન મહામંત્રી રત્નાકરજીને તમામ બેઠક અંગેની માહિતી આપવા માટે ભાજપના ક્ષત્રિય સમાજના નેતા પહોંચ્યા હતા ગાંધીનગર કમલમ ખાતે અને આ અંગે બેઠકમાં જે પણ ચર્ચા થઈ, જે પણ માંગો હશે ક્ષત્રિય સમાજના લોકોની, તે તમામ માંગો, તમામ માહિતી રત્નાકરજીને તેમના દ્વારા જણાવવામાં આવી છે. હવે આગામી પગલું ભાજપનું કયું રહેશે? જે બેઠક ક્ષત્રિય સમાજ સાથે થઈ, બેઠક નિષ્ફળ નીવડી, હવે આજ કમલમ આપવા હતા, પાર્ટીને અંગેની બેઠક અંગેની જાણકારી આપવામાં આવી છે, શું વાતચીત? ખાસ તો ભૂપેન્દ્રસિંહ બાપુએ વિગતવાર અમારી સંકલન સમિતિ સાથે વાત કરી, મહેન્દ્રસિંહ આખી ટીમ અમારી હતી, સંકલન સમિતિ જે અમને રજૂ કર્યું એ અમે પાર્ટી હસ્તક બધું રજૂ કરી દીધું. શું ઉકેલ, કારણ કે ક્ષત્રિય સમાજે કહ્યું કે સમાધાન પસંદ નથી? એનો નિર્ણય અમે તો હાઈકમાન્ડને જે વાત અમને રજૂ કરી હતી અમારી સંકલન સમિતિ એ અહીંયા રજૂ કરી દીધી. સંગઠન મહામંત્રીજીને જાણકારી મીટિંગ અંગેની આપવામાં આવી છે? હા, અત્યારે જ આપી. હાલમાં રત્નાકરજીને અમને જે જવાબદારી આપી હતી સમાજની સાથે બેસવાની, સમાજે ખુલ્લામાં જે વિષય મૂકવાનો હતો મૂક્યો, અમારે પાર્ટીનો વિષય અમે મૂક્યો છે. સમાજની જે લાગણી છે, જે વાત છે, એ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર મૂકવા માટે આજે અમે રત્નાકરજીને મળવા આવ્યા હતા. સરવૈયાજી છે અને હકુભા જાડેજા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કે જેમને જવાબદારી સોંપવામાં આવી હતી ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાન તરીકેની, કે ક્ષત્રિય સમાજને તેઓ જાય મનાવે અને કોઈ સમાધાનનો ફોર્મ્યુલા જે છે તે અપનાવવામાં આવે, પરંતુ ક્ષત્રિય સમાજ સાથેની થયેલી અમદાવાદ ખાતેની આ બેઠક નિષ્ફળ નીવડી અને નિષ્ફળ નીવડેલી બેઠકની સમગ્ર બ્રીફિંગ આપવા માટે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે, આગેવાનો છે, તે પહોંચ્યા છે અને તેમને પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરને
નિષ્ફળ બેઠક જે રહી છે અને ખાસ કરી ક્ષત્રિય સમાજની જે માંગણી છે તે અંગે તેમને અવગત કરવામાં આવ્યા છે અને મિટિંગનું બ્રીફિંગ હાલ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકરજીને સોંપવામાં આવ્યું છે. એક્સક્લુઝિવ વાતચીત આપે સાંભળી. ભાજપના ક્ષત્રિય સમાજના જે નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા સંકલન સમિતિની બેઠક જે યોજાઈ હતી અંગે માહિતી આપવા, તેમની સાથે ગુજરાત ફર્સ્ટ એક્સક્લુઝિવ વાતચીત કરી છે. આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની ગાંધીનગરથી લાઈવ જોડાયા છે. નિકુંજ, હકુભા જાડેજા સાથે આપની વાત થઈ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે આપની વાત થઈ, આખી માહિતી સંગઠન મહામંત્રીને તેઓ સોંપવા આજે આ બેઠકમાં પહોંચ્યા હતા. હવે આગળ પગલું શું હોય છે કે ભાજપનું શું લાગે છે? જી, આ તમામ ક્ષત્રિય ભાજપના જે નેતાઓ છે તેમને સંગઠન તરફથી એટલે કે ભાજપ તરફથી તમામ જવાબદારી સોંપવામાં આવી હતી કે ભાઈ આપ ક્ષત્રિય સમાજ વચ્ચે જાઓ અને રૂપાલાજીના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનોને સમજાવો અને કોઈ ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. પરંતુ આજે જે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે તેની બેઠક જે મળી તે બેઠક સંપૂર્ણ નિષ્ફળ નીવડી અને આ નિષ્ફળ નીવડેલી બેઠકનું બ્રીફિંગ આપવા માટે ભાજપના તમામ ક્ષત્રિય નેતાઓ જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે પહોંચ્યા હતા અને પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી જે છે તેમની સાથે લગભગ 20-25 મિનિટ સુધીની આ બેઠક ચાલી. જે બેઠકની અંદર ક્ષત્રિય સમાજ સાથેની જે મીટિંગ થઈ હતી તેની સંપૂર્ણ બ્રીફિંગ, સંપૂર્ણ વિગતો જે છે તે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીને સોંપવામાં આવી છે, તેમને બ્રીફિંગ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, હકુભા જાડેજા, આ ઉપરાંત કેસરી દેવસિંહ જે રાજ્યસભાના સાંસદ છે તે પણ અહીં પહોંચ્યા હતા, મહેન્દ્રસિંહ સરવૈયા જે ભાજપના ઉપાધ્યક્ષ છે. જે જે ક્ષત્રિય સમાજના આગેવાનોને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ ક્ષત્રિય સમાજના નેતાઓ નિષ્ફળ નીવડેલી બેઠક બાદ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા અને પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરને આ મીટિંગ અંગેની માહિતી જે છે, જાણકારી જે છે તે આપવામાં આવી છે, સોંપવામાં આવી છે કે ભાજપ તરફથી તમામ પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે ટસના મસ નથી અને રૂપાલાના નિવેદનને લઈને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે તેમની ટિકિટ ત્યાંથી કેન્સલ કરવામાં આવે અને તે જ અંગેની જાણકારી ક્ષત્રિય સમાજના ભાજપના જે નેતાઓ છે જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓએ સંગઠન મહામંત્રી રત્નાકરને આ માહિતી આપી છે કે બેઠક દરમિયાન સમજાવટના તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવ્યા પરંતુ ક્ષત્રિય સમાજ જે છે તે અડગ છે તે મુદ્દાને લઈને કે તેમની ટિકિટ રદ કરવામાં આવે અને તેને જ લઈને લગભગ 20 મિનિટ સુધી ભાજપના તમામ ક્ષત્રિય નેતાઓએ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજીને આ બ્રીફિંગ કર્યું છે, મીટિંગ અંગેની જાણકારી આપી છે અને તેઓ અહીંથી હવે રવાના થયા છે. હવે સમગ્ર પાસું કે પાલો જે છે તે ભાજપ સંગઠન પાસે છે કે રૂપાલાના આ વિવાદિત નિવેદન બાદ જે ઉઠેલી અગ્નિ જે છે તેને કઈ રીતે શાંત પાડી શકાય, કારણ કે જે પણ સંભવિત બનતા પ્રયાસો કરવાના હતા તે થઈ ચૂક્યા છે. આખરે રાજ્ય સરકારના અને સંગઠનના સિનિયર ક્ષત્રિય નેતાઓને પણ મેદાને ઉતાર્યા અને સમજાવટ માટેના પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ તે પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે અને આ નિષ્ફળતાની પૂરી મીટિંગ જે છે તેનું બ્રીફિંગ સંગઠન મહામંત્રી રત્નાકરને પણ કરી દેવામાં આવ્યું છે. સંભવિત રીતે સંગઠનની એ પ્રકારની પ્રોસેસ હોય કે જે પણ જવાબદારી સોંપવામાં આવી હોય તે જવાબદારી પૂર્ણ થાય છે અથવા તો નિષ્ફળ થાય છે તેનું બ્રીફિંગ જે છે તે હંમેશા જ સંગઠનને કરવામાં આવતું હોય છે અને તે જ બ્રીફિંગ માટે પણ આ ક્ષત્રિય સમાજના તમામ નેતાઓ જે છે તે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને તમામ જાણકારી તેમને આપવામાં આવી છે. સંગઠન મહામંત્રી રત્નાકરને તેઓ મળ્યા છે અને બેઠક અંગેની તમામ માહિતી જાણકારી તેમને સોંપી દેવામાં આવી છે. હવે કયા પ્રકારનો આ મુદ્દાનો ઉકેલ ભાજપ તરફથી કરવામાં આવશે તે તો આગામી સમયની અંદર કયા પ્રકારનું મૂવ ભાજપ તરફથી લેવાય છે તેના આધારે એક અનુમાન કરી શકાશે, પરંતુ આ બેઠક અંગેની તમામ જાણકારી જે છે તે સંગઠન મહામંત્રી રત્નાકરને સોંપી દેવાય છે. આભાર નિકુંજ સમગ્ર વિગતો બદલ.